છે કે મારા જે ઘરમાં મા બાપ છે જે કદાચ એમને પોસાતા નથી 7,000 રૂપિયા મહિનાના ખર્ચ આપવા, અને એટલા જ માટે એ કમાઈને એમને ટેકો આપશે. એમને સરકારી નોકરીના બદલામાં સુરક્ષિત ભવિષ્યની અપેક્ષા હોય છે, એમને બદલામાં કંઈ જ નથી મળતું. એ માત્ર ધક્કા ખાતા થઈ જાય છે અને ધમકીઓ મળે છે કે કલમ 151 લગાવી દઈશું. કોના પર લગાવશો? આ છોકરાઓ પર જે પરીક્ષા માટે પોતાનું પરિણામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તમારી સિસ્ટમ ખરાબ, તમે પારદર્શક રીતે વહીવટ નથી કરી શકતા, તમે ભ્રષ્ટાચારીઓને સિસ્ટમમાં ઘુસાડ્યા છે, અને પછી તમે ધમકી આપો છો કે તમે આ છોકરાઓને હેરાન કરશો. એક એકના ચહેરાની સામે નજર કરીને, આંખોમાં આંખો નાખીને જો આ લોકો તમને સવાલ કરશે ને, તમે 2 સેકન્ડ સુધી આંખો ખુલ્લી નહીં રાખી શકો સરકાર, કારણ કે એમની આંખોમાં સત્ય છે. એ સત્ય ક્યારેક એમને શાંતિથી મળીને, એમને એમ હડસેલવાની જગ્યાએ, એમને ધુતકારવાની જગ્યાએ શાંતિથી વિચારો, અને એટલું વિચારો કે જો તમે નેતા ના હોત અને તમારું છોકરું જો આ રીતે લાઈનમાં લાગ્યું હોત અને એ કોઈ મંત્રીની પાસે કે અધિકારીને પાસે જાય અને એના રીતે ધુતકારી દેતા, તો એક મા બાપ તરીકે તમને શું તમારી તમને પીડા ના થતી? એ સમયે કદાચ તમે વિચારી જ નહીં શકો, કારણ કે તમારા છોકરાને એની જરૂર નથી પડતી. કદાચ એનું જ આ પરિણામ છે. સવાલ મારે આખી સિસ્ટમની કરવી છે.